हेलो फ्रेंड्स, आज आप आर्टिकल विषय अभ्यास करीशु। तो आप जुए कि आर्टिकल्स तो आर्टिकल्स में मुख्यत्व बे भाग पड़े, एक है इनडेफिनेट आर्टिकल, बीजो है डेफिनेट आर्टिकल। इनडेफिनेट आर्टिकल ने अनिश्चित आर्टिकल कहेवामां आवे छे, ज्यारे डेफिनेट आर्टिकल से निश्चित आर्टिकल कहेवामां आवे छे। इनडेफिनेट आर्टिकल में ए एन नो समावेश थाय छे, ज्यारे डेफिनेट आर्टिकल में ध नो समावेश थाय छे। तो ख्याल आव्यो, इनडेफिनेट आर्टिकल, डेफिनेट आर्टिकल। इनडेफिनेट आर्टिकल में बे ए अने एन, जयरे डेफिनेट आर्टिकल में ध। हवे आपणे इनडेफिनेट आर्टिकल विषे थोड़ा डिटेल थी समझशु। तो इनडेफिनेट आर्टिकल में आपणे सौप्रथम ए विषे समझिए। तो एनो उपयोग क्या थशे, ज्यारे जे एकवचन जातिवाचक नामनो उच्चार व्यंजनथी थाय छे त्यारे ते एकवचन नामनी आगळ ए मुकाय छे। हवे अहींया विद्यार्थी मित्रों खास ध्यान राखजो के एक वचन जातिवाचक नाम होय एनी आगळ अने एनो उच्चार जे छे ए व्यंजन थी थतो होय एनी आगळ ज ए आर्टिकल मुकवामां आवे छे। जेम के एक्जाम्पल तरीके आपणे लईए अ बॉय, अ गर्ल, अ पेन, अ स्कूल, अ हाउस। तो अहींया आपणे जोईशुं बॉय, गर्ल, पेन, स्कूल, हाउस, दरेके दरेक जे नाम छे एनो उच्चार जे छे व्यंजन थी थाय छे, माटे त्यां ए आर्टिकल नो उपयोग करवामां आव्यो छे। हवे आपणे जोईए एन आर्टिकल विषे। तो जे एकवचन जातिवचक नामनो उच्चार स्वरथी शरू थाय ते एकवचन नामनी आगळ एन आर्टिकल मूकवामां आवे छे। जेम के एक्जाम्पल तरीके लईए एन एप्पल, एन एलिफंट, एन ओरेन्ज, एन अम्ब्रेला। तो अहींया जोवा मळशे आपणने एप्पल, एलिफंट, ओरेन्ज, अम्ब्रेला, दरेके दरेक जे नाम छे ना उच्चार जे छे એ સ્વરથી થાય છે, તેના કારણે ત્યાં એન આર્ટિકલ મૂકવામાં આવ્યો છે। હવે આપણે જોઈએ કે ગુજરાતી ભાષામાં આપણા જે સ્વર છે અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, ઐ, ઓ, ઔ, તો જ્યારે પણ આપણે કોઈ એકવચન જાતિવાચક નામ જે છે એનો ઉચ્ચાર, આ જે આપણા ગુજરાતી સ્વર આપેલા છે અ, આ, ઈ, ઈ, એનાથી થતો હોય तो આપણે સમજી લેવાનું કે એ સ્વર છે અને એના કારણે ત્યાં આપણે એન આર્ટિકલ મૂકવાનો છે, અને જો આ સિવાય થતો હોય તો એ વ્યંજન હોવાથી તેની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવે છે। હવે આપણે આગળ જોઈએ ડેફિનેટ આર્ટિકલ વિશે। તો ડેફિનેટ આર્ટિકલમાં કયો આવશે આર્ટિકલ? ધ। તો ધ આર્ટિકલના ઉપયોગ વિશે જોઈએ। તો જ્યારે કોઈ પણ અનિશ્ચિત પ્રાણી કે પદાર્થના નામનો ઉલ્લેખ બીજી વાર થાય છે ત્યારે તે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી નિશ્ચિત બને છે, ત્યારે એવા નામની આગળ ધ આર્ટિકલ મુકાય છે। હવે આપણે એ વસ્તુ જોવાનું છે કે કોઈ પણ વ્યક્તિ છે, વસ્તુ છે કે પદાર્થ છે એનો એક વાક્યમાં ઉલ્લેખ થઈ ગયો છે, અને જ્યારે એ જ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનો ઉપયોગ બીજા વાક્યમાં આપણે કરીએ છીએ ત્યારે એ જે વ્યક્તિ કે વસ્તુ છે તે નિશ્ચિત બની જાય છે, અને નિશ્ચિત બની જવાતા હોવાથી ત્યાં ધ આર્ટિકલ નો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીં આપણે ધીસ ઇઝ એ કેટ, તો અહીંયા કેટ વિશેની વાત કરવામાં આવી છે। હવે કેટ જે છે એ કોઈ અનિશ્ચિત કેટની વાત કરી છે, એટલા માટે ત્યાં એ આર્ટિકલ નો ઉપયોગ કર્યો છે। પણ જ્યારે આપણે બીજા વાક્યની અંદર ધ કેટ ઇઝ બ્લેક ફરીથી કેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે નિશ્ચિત બની જાય છે, અને નિશ્ચિત બની જવાથી ત્યાં ધ આર્ટિકલ નો ઉપયોગ થાય છે। બીજો ઉપયોગ જોઈએ ધ આર્ટિકલ વિશેનો, કે સનાતન પદાર્થો હોય જેવા કે સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ અને પૃથ્વી। તો આવા જે શબ્દો જે છે એવા શબ્દોની આગળ, એવા પદાર્થોની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે। જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ સ્ટાર। તો સનાતન પદાર્થો આવે છે ત્યારે એની આગળ પણ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ। હવે આપણે ધ આર્ટિકલનો ત્રીજો ઉપયોગ જોઈએ। તો કેટલીક વસ્તુ કે વ્યક્તિ અમુક સ્થળે અને અમુક સમયે નિશ્ચિત પરિસ્થિતિમાં હોય જ એવું જ્યારે માની લેવામાં આવે છે ત્યારે તે નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે। જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ
સ્કૂલ ઇઝ બિગ, તો અહીંયા એવું માની લેવામાં આવે છે કે આ સ્કૂલ જે છે કોઈ નિશ્ચિત પરિસ્થિતિમાં હોવાથી એના આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ લઈએ, ધ ટેમ્પલ ઇઝ વેરી ફેમસ, તો અહીંયા પણ ટેમ્પલને કોઈ નિશ્ચિત પરિસ્થિતિમાં લેવામાં આવેલું હોવાથી ત્યાં પણ એની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે ધ આર્ટિકલનો આપણે ચોથો ઉપયોગ જોઈશું, નદીઓ, સમુદ્રો, ધર્મગ્રંથો, વહાણો, પર્વતમાળા વગેરે નામની આગળ ધ આર્ટિકલ મુકાય છે. તો જ્યારે આવા પદાર્થો હોય છે, તો એવા પદાર્થો જે છે, નદીઓ, સમુદ્રો, ધર્મગ્રંથો, વહાણો, પર્વતમાળા, અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પર્વતમાળા છે, પર્વત નથી. તો જ્યારે પર્વતમાળા હોય છે તો એની આગળ પણ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, ધ ગંગા, ધ એટલાન્ટિક, ધ હિમાલયાઝ, ધ ગીતા, તો આ બધા જે છે એ દરેકે દરેક શબ્દોની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે આગળ આપણે ધ આર્ટિકલનો પાંચમો ઉપયોગ જોઈએ છીએ, તો કાર્ડિનલ નંબર્સ હોય એની આગળ હંમેશા ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. પહેલા તો આપણે કાર્ડિનલ નંબર અને ઓર્ડિનલ નંબર એના વિશે અભ્યાસ કરી લઈએ. તો નંબર્સ બે પ્રકારના છે, એક કાર્ડિનલ છે, બીજા ઓર્ડિનલ. તો ઓર્ડિનલ નંબર કોને કહેવામાં આવશે, આપણે જેને કહીએ છીએ 1, 2, 3, 4, તો આવી રીતે જ્યારે ગણતરી કરીએ છીએ તો આવા જે નંબરો છે એને ઓર્ડિનલ નંબર કહેવામાં આવે છે. અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે પહેલો, બીજો, ત્રીજો અથવા તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, તો આવા જે નંબર હોય છે એને કાર્ડિનલ નંબર્સ કહેવામાં આવે છે અને ક્રમવાચક નંબર કહેવાય છે. તો આવા જ્યારે કાર્ડિનલ નંબર્સ હોય એની આગળ પણ ધ આર્ટિકલ મુકાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે વિપુલ ઇઝ ધ ફર્સ્ટ બેસ્ટમેન, તો અહીંયા વિપુલ જે છે એનો બેસ્ટમેનમાં ક્રમ દર્શાવ્યો છે. કયો ક્રમ છે? ફર્સ્ટ, અને એના કારણે એ ફર્સ્ટની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવ્યો છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે જનક ઇઝ ધ સેકન્ડ ઇન અવર ક્લાસ, તો અહીંયા જનક જે છે એ એના ક્લાસરૂમની અંદર સેકન્ડ નંબર પર પાસ થયેલો છે, એટલે એ પણ ત્યાં ક્રમ દર્શાવે છે, માટે ત્યાં ધ આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. ધ આર્ટિકલનો છઠ્ઠો ઉપયોગ જોઈએ કે જ્યારે કોઈ વિશેષણ આખી જાતિ સૂચવે ત્યારે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે ધ કાઉ ગીવ્સ અસ મિલ્ક, તો અહીંયા જ્યારે આપણે કાઉની વાત કરવામાં આવી છે તો અહીંયા આ જે કાઉ છે એ આખી સમગ્ર જાતિ સૂચવી રહ્યું છે. અને જ્યારે સમગ્ર જાતિ સૂચવવામાં આવે છે ત્યારે ધ આર્ટિકલનો યુઝ કરવામાં આવે છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે વી વિઝિટેડ ધ હોસ્પિટલ ફોર ધ બ્લાઇન્ડ, તો અહીંયા જે હોસ્પિટલની વાત કરવામાં આવી છે એ બ્લાઇન્ડની હોસ્પિટલ છે, એટલે કે આંધળા લોકોની હોસ્પિટલ છે, કારણે અહીંયા પણ ધ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે કેટલાક આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. પહેલું એક્ઝામ્પલ છે, જતીન ઇટ્સ બ્લેન્ક એપલ એવરી ડે, તો અહીંયા આવશે એન એપલ, કારણ કે એપલ જે છે એનો ઉચ્ચાર જે છે એ સ્વરથી થાય છે, એના કારણે એન આર્ટિકલ મૂકવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, સંગીતા વિલ વિઝિટ અ યુનિવર્સિટી, જો મિત્રો અહીંયા યુ આપણને લાગી રહ્યો છે અંગ્રેજી ભાષામાં એ ઈ આઈ ઓ યુ જે પાંચ સ્વર છે એમાં આ યુ સ્વર હોય, પણ એનો ઉચ્ચાર જો યુ છે યુનિવર્સિટી, પણ યુ જે આપણે વાત કરી હતી અ આ ઈ એમાં આવતો નથી, તો એના કારણે એ વ્યંજન કરવામાં આવે છે અને એના કારણે ત્યાં એ આર્ટિકલ મૂકવામાં આવ્યો છે. બીજું જોઈએ કે વિપુલ ઇઝ એન ઓનેસ્ટ બોય, તો અહીંયા ઓનેસ્ટ એનો જે ઉચ્ચાર છે ઓ ઓથી થાય છે, એટલા માટે અહીંયા એન આર્ટિકલ આવે છે. માય બ્રધર વિલ રિટર્ન આફ્ટર એન અર, તો અહીંયા એન યુઝ થયો છે કારણ કે આર જે છે એનો ઉચ્ચાર થાય છે સ્વરથી. હવે અહીંયા જુઓ, ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ, તો સન જે છે એ શું છે? સનાતન પદાર્થ, અને સનાતન પદાર્થ હોવાના કારણે ત્યાં ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. બીજું છે એક્ઝામ્પલ, ધ ગંગા ઇઝ વેરી ફેમસ રિવર ઇન ગુજરાત, તો અહીંયા ગંગા જે છે નદી છે એના કારણે ત્યાં ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. આપણે વાત કરી હતી કે નદીઓ, સમુદ્રો, પર્વતમાળાઓ, મહાગ્રંથો, વહાણો, તો આવા જે હોય શબ્દો એની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. તો અહીંથી ગંગા નદી હોવાના કારણે ત્યાં ધ આર્ટિકલ મૂકવામાં આવેલો છે. થેન્ક યુ વેરી મચ મિત્રો.